ડોલવણ તાલુકાના પાટી ગામે મંદિર ફળિયામાં પાણીની સમસ્યા. જેમ ઉનાળાની શરૂઆત થતી જશે તેમ ગામે ગામ નળ સે જલ યોજનાની પોલ ખુલતી જશે અને લોકોની સમસ્યા સામે આવતી જશે. પણ હજુ તો ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે અને પાણીની સમસ્યાની પોલ ગામે ગામ ખુલી રહી છે, જેમાં પાટી ગામનું મંદિર ફળિયું જે છે એમાં પણ કંઈક આવી સમસ્યા છે અને લોકો 15-20 ઘરના લોકોને પાણીની ખૂબ જ તકલીફ છે. ઘર નળ જલ યોજના કરે છે પણ એ યોજના અહીંયા પહોંચી છે કે પછી ફક્ત કાગળ ઉપર જ છે આ યોજના, એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. પાણીની સમસ્યા છે તો ક્યારથી છે અને કઈ યોજના દ્વારા તમને સમસ્યા છે? પાણી પુરવઠા યોજના દ્વારા પાણી અહીંયા આવે છે. પાણી અત્યારે નથી આવતું, કપાઈ ગયું છે. કપાઈ ગયું છે તો કોણ કાપી નાખે છે? એ પાણી પુરવઠા વાળા. શાના માટે? તમારી કોઈ દુશ્મની? એ નહીં ખબર, અમારા ફળિયા પર તો જ આ કાપી જાય છે, બીજા ફળિયામાં ચાલુ છે. કઈ બીજા ફળિયા? તમારા ફળિયામાં કેટલા ઘર છે? 14 ઘર. 14 ઘર એટલે કેટલા જણા રહે? ઓછામાં ઓછા 100 જણા ખરા? 100 થી 150 જણ. 100 થી 150 જણા તમે અહીંયા રહે? 15-20 ઘરને પાણીની સમસ્યા છે તો અહીંથી પાઇપલાઇન તો જાય એવું લાગે છે, તો તેમાં શું છે? એમાં છે ને એ લોકો શું કરે, અહીંયા બતાવો તો ખ્યાલ આવશે. પુરવઠાવાળા આવે કર્મચારી, એ લોકો એમ કે ઉપરથી અમારા પર દબાણ છે એમ કે. એટલે એ લોકો શું કરે, લાકડા અહીંયા પાઇપ કાપી નાખે, પછી અંદર લાકડા આવી રીતે નાખી દે, અંદર ખૂટા મારી દે એમ, 3-4 અંદર જવા દે, પછી પ્લાસ્ટિક મારી દે અંદર. તમે આ જે લાઈન જે છે એ તમે જાતે કરી હશે, ગેરકાયદેસર કરી છે એટલે એ લોકો બંધ કરી જતા? એ તો સરપંચે કરી છે, માજી સરપંચ હતા ને, હરિલાલ સરપંચ, 2008 કર્યું હોય એ લાઈન છે એમ. 2000 ચોરી નથી, 2008 તમારી ફળિયામાં લાઈન કરીને આપી હતી. ત્રણ લાઈન હતી પણ અમે પછી નાની કરી એમ. હા, એટલે એમાં એકનો પાઇપ છે, એમાં 14-15 ઘર છે અમારે, વાપરતા છે. તો તમારે અત્યારે આ લોકો ડટ્ટો મારી ગયા છે? અહીંયા મારી ગયા, ડટ્ટો મારી ગયા છે, બંધ કરી ગયા એમ. બંધ કરી ગયા, બીજા ઘરે આમ જ પાણી જાય તે વાંધો નહીં મળે એમ. તમે રજૂઆત કરી? અમે રજૂઆત કરી ટલેટી મેં ગયા છે કિલ્લો, મેં પ્રાઇવેટ મેં હમણાં લઈ આવ્યો, નવી લાઈન મેં કરી હતી, જાતે કરી એમ, ખર્ચો કરીને. એ લોકો પાછી કાપી ગયા? પાછી કાપી ગયા. વચ્ચે પાણી એટલો રાત દિવસ જતો હતો ત્યારે કઈ નઈ એમ, રોડ પર જતો તે મેં ચાલ બંધ કરી દીધો એમ. આ બંધ કર્યું પછી આ લોકો હમણાં દેખાયું એમ, પાછું હમણાં એ લોકો ફરી પાછી લાઈન માં અહીંયા ડટ્ટો મારી ગયા છે. આજે એ લાકડાનો ડટ્ટો મારી જાય છે અને જવાબ એવો આપે છે કે અમને ઉપરથી દબાણ છે. તો એ અધિકારીને તમે જાણ કરી? એ તો સરપંચ કરે ને. કેટલી વખત પાણી આવે છે અઠવાડિયામાં? આમ તો છે ને લોકો રૂટ આપે, એક દિવસ રાત્રે, બે દિવસ રાત્રે આપે એમ, બે દિવસ રાત્રે. આપણે ફરે 24 ગામડામાં ફરે કે પાણી, એટલે તે રીતે લોકો એક દિવસ રાત્રે એવું આપે. આપણી સાથે મહિલાઓ છે, આપણે એ મહિલાઓને પૂછીએ. પાણીની સમસ્યા તમને વધારે જરૂરી છે, ઘર વપરાશમાં તમે જ લોકો વાપરતા હોય છે, તો તમે એના માટે શું કહેશો? અમારે પાણીની જરૂર છે એમ, ઘડી ઘડી આવું કાપી જાય છે તે નહીં સારું ગણાય. તમે ખેતરમાં વાપરતા હશો એટલે કાપી જાય? ના, અમે ખેતરમાં નહીં, અમારે ગાય માટે ને અમારા માટે. અમારા માટે જ જરૂર પડે ને પાણીની, ગાયને નવડાવવાનું, પાણી પીવડાવવાનું. ઘરે ઘર તમે જુઓ કેટલી ગાય છે તે ખબર પડે એમ. પશુપાલન લોકો કરે છે અને ખેતીવાડી સાથે જોડાયેલા લોકો છે અને અહીંના મહિલાઓનું કેવું છે કે બધાના ઘરે ગાયો છે અને ગાયોને પીવડાવવા માટે પાણીની જરૂર પડતી હોય છે. ઉનાળાનો સમય છે પણ જ્યારે આવી રીતે વીજ નળનું કનેક્શન કાપી નાખવામાં આવે છે અને ફળિયામાં જતું પાણી બંધ કરી દેવામાં આવે છે અને પછી જ્યારે કહેવામાં આવે છે ત્યારે અમે જવાબ આપશું, હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આપણે અમૃતભાઈ કરીને અધિકારી છીએ પાણી પુરવઠાના, આપણે એમને ફોન કર્યો છે, એ ફોન ઉપાડે છે અને શું જવાબ આપે છે એ આપણે જોઈએ છીએ. હા અમૃતભાઈ બોલો. હા સાહેબ, ગુજરાત દેશી ન્યૂઝમાંથી તંત્રી બોલું છું, શૈલેષ પટેલ. સાહેબ, હવે તમારા પાટી ગામમાં મંદિર ફળિયામાં એક સમસ્યા છે પાણીની, એના માટે ફોન કર્યો હતો કે અહીંયા એ લોકોનું કેવું છે કે એ લોકોને પાણી આપતા નથી અને લાઈન કાપી જતા છે,
ઉપરથી કહેવામાં એવું આવે છે તમારા જે કર્મચારીઓ છે એમ કે છે કે અમને ઉપરથી દબાણ છે એટલે અહીંયા તમને પાણી આપવાનું નથી અને ડટ્ટો મારી રહ્યા છે, તો એની સમસ્યા શું છે સાહેબ? હા એ જે પછી આપડે જે આગળ કણધા ભરો પાણી પૈસા નહીં મળી રહે, કણધા ભરીએ તો પછી આપડે કરંટ પછી આગળ ના કામ રહે, ખુલ્લું ખુલ્લું રાખે ને લગભગ જાણવા મળ્યું છે કે આ ખેતીમાં બધે કઈ ઉપયોગ કરતા દુરુપયોગ કરતા એવું કઈ છે. ખેતરમાં કોઈ વાપરતું અમારે ખાલી ગાય ભેંસ અને અમારા ઘર વપરાશ માટે જ પાણી પૂરતું થાય છે. જાતે નથી કર્યું, આ 2008 સરપંચ દ્વારા કરી આપવામાં આવેલું છે. ચલો હા જોઈએ છે. હવે જે આ લાઈન ગેલી છે આમાં જો પ્રેશરમાં અહીંયાથી જ પાણી બધું જતું રહે એવું કહેવા માંગતા હોય તો અહીંથી જે ડોલવા ચોરસ્તા સુધી પાકા ઘરો જે ગયા છે પાકા ઘરો છે એમાં અમુક જણે કનેક્શન જે લીધું છે તે લોકોની લાઈન બી કટ થવી જોઈએ તો આગળ સુધી પાણી જાય ને. ઘર બાંધાય એટલી જ જગ્યા છે, અમારે ખેતર પણ નથી, ગાયો માટે ને અમારા વપરાશ માટે પાણીની સગવડ જોઈએ. એમ પાણીની સમસ્યા મેં કીધું તેમ કે સરકાર દ્વારા યોજના ખૂબ બધી બનાવી દેવામાં આવે છે, ઘર ઘર નળ યોજના જેવી ઘણી બધી યોજના છે, પણ નળ તમે જોઈ શકો છો, પાઇપ જોઈ શકો છો, લાઈન અંડરગ્રાઉન્ડ આવેલી દેખાતી નથી પણ આવી તો છે જ, પણ આજ સુધી એમાં પાણી નથી આવ્યું. અને જેના ઘરે નળ લાયકા છે એ અહીંયા બધા ઊભા છે અને આખા ફળિયાના લોકો છે, અને ફળિયાના લોકોનું એક જ વાત કેવી છે કે એક જ વખત પાણી આવ્યું છે અને એ પાણી શું કામ આવ્યું છે એ આપણે કાકીના મોઢે સાંભળ્યું. કાકી આ નળમાં પાણી ક્યારે આવ્યું? તે જ્યારે ચાલુ કરું ત્યારે આવેલું, પછી બંધ. એટલે એ લોકોએ બતાવી દીધું કે પાણી આવી ગયું ને આવી ગયું, પછી પાણી આવ્યું આવ્યું ને તો અમારે પડી રહેલું એમ બધા એમ જ પડી રહેલું, એ તો અમે તો ખાનગી બર કરે પાણી પીતા છે તે હમણાં ઘટી જાય. આજ સમસ્યા છે એના માટે જે લોકો જે ડિપાર્ટમેન્ટની જે પાણીની લાઈન છે એ લાઈન માંથી એ લોકો પાણી લે છે અને અધિકારીઓ આંખ આડા કાન કરી અને એ પાણી બંધ કરી દે છે અને એ તકલીફ માટે આજે એ લોકો અહીંયા બધા ભેગા થયા છે. તમારે બીજું કઈ કેવું છે સરકારને કે આ ઘર ઘર નળ યોજના જે છે ઘર ઘર એ લોકો યોજના કરી તો આ પાણી બંધ થઈ જાય તો અમે શું કરીએ ને? ઢોર કેટલા તરે મરે, અમારે પોયરાના 15 ઢોર છે ભેડા એમ કરીને પોયરાના, તો એમાં જ રહે પાણી, પાણી એમ જ રહે, પાણી નહીં આવવા દે, પછી પાણી કાથી પીવડાવે? જયારે જયારે ડોલકું ડોલકું ભેડા પાણી થાય કે પાણી આવવાનું બાકી છે અને પાણી કદાચ આવશે તે પેલા નળના અસ્તિત્વ અહીંયા પૂરા થઈ ગયા છે. અને જ્યારે સરકાર આવી યોજના બનાવે છે તો યોજના ફક્ત જે યોજનાનું કામ કરે છે કોન્ટ્રાક્ટર કામ કરે છે, જે યોજના અધિકારીઓ એના બિલ પાસ કરે છે ફક્ત એમના જ ઘર ભરાય છે, બાકી નળમાં કોઈ દિવસ પાણી આવતા નથી. હાલમાં જોઈએ છીએ કે અહીંયા પાણી કોઈ જગ્યાએ વેસ્ટ જોવા જ મળ્યું નથી, જે એમના સવાલ હતા આપણા અને એમના જવાબ એની સાથે કોઈ મેચ ખાતું નથી. પણ હાલમાં જોવાનું રહ્યું છે કે એમણે 2 દિવસની અંદર પાછો નવો વાલ નાખી અને આ ફળિયામાં પાણી ચાલુ કરવાની બાંયધરી આપી છે. તો હવે આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા દૂર થશે કે ફરી પાછા નળ સે જલ જેવી યોજના જેવી કોણી ઉપર ગોળ લગાડીએ અને પછી આદિવાસી વિસ્તારના લોકોને ફક્ત વાયદા વાયદા અને વાયદાની જ લલીપોપ આપવામાં આવશે. સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.